ओम शांति। आजना सत्र में फरी आपनो स्वागत छे। आगळना सत्र में आपणे जेम सांभळ्युं हतुं के स्वयंना विचारोने सुंदर बनावा माटे, पोतानी ज वेल्यूने फील करवा माटे, अनुभव करवा माटे आपणे स्वयंनी ओळखाण खूब ज जरूरी छे। तो चालो आजे आपणे ने और विस्तारथी समझिए कि मन ए शुं छे અને મનમાં આવવાવાળા વિચાર શું છે। આપણે જે મનના અંદર વિચારો આવે છે એને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ। માની લો કે મન એક ફેક્ટરી છે અને એમાં આવવાવાળા વિચાર એ ફેક્ટરીમાં બનતા પ્રોડક્ટ છે। જેમ કોઈ ફેક્ટરીમાં એક પ્રોડક્ટ બને છે અને એ પ્રોડક્ટને બનાવવા માટે કંપની એ પ્રોડક્ટના અંદર યુઝ થવાવાળી બધી જ મટીરિયલને ભેગી કરે છે। એ બધું મટીરિયલ જ્યારે ભેગું થાય છે એને પ્રોસેસ કરે છે અને એક પ્રોડક્ટ બનાવે છે। કેમ કે દરેક કંપનીમાં પ્રોડક્ટની અંદર યુઝ થવાવાળી જે પણ વસ્તુઓ છે, જે પણ મટીરિયલ છે એ પોતે નથી બનાવતું, એને કલેક્ટ કરે છે અને એક પ્રોડક્ટ તૈયાર કરે છે। એવી જ રીતના આપણું જે મન છે એ મનરૂપી ફેક્ટરીમાં વિચારરૂપી પ્રોડક્ટ બને છે અને એના માટે આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ, જેને કે આસપાસની વાતો, વ્યક્તિઓના વ્યવહાર, ભવિષ્યની ચિંતા, પાસ્ટમાં થઈ ગયેલી વાતો કે કોઈ આપણી એવી જૂની વાત જે આપણા મનમાં અંદર સમાયેલી છે એ બધી જ વાતોને ભેગી કરીને કોઈ પણ પરિસ્થિતિ પર મન એક વિચાર ક્રિએટ કરે છે। અને એ જ વિચાર જ્યારે પ્રેક્ટિકલમાં આવે છે, જ્યારે આટલી જ બધી વસ્તુઓ, જેવી રીતના ફેક્ટરીમાં અગર કોઈ બેસ્ટ પ્રોડક્ટ બનાવવું હોય તો એના માટે બેસ્ટ મટીરિયલને પણ સિલેક્ટ કરવું પડે છે, એવી જ રીતના જો મનના અંદર સુંદર વિચારોને ક્રિએટ કરવું હોય તો આપણે પણ આપણા મનના અંદર એ સુંદર ઇન્ફોર્મેશનને જ ભરવું પડશે। કેમ કે આપણી આસપાસ બહુ બધી એવી વાતો છે જે નેગેટિવ છે, જો આપણે એ જ બધી વાતોને કલેક્ટ કરશું તો એનો પ્રભાવ આપણા જીવન પર, આપણા મન પર, આપણા શરીર પર અને આપણા સંબંધો પર થાય છે। તો આ મન કઈ રીતે વિચાર ક્રિએટ કરે છે એને જાણવા માટે આજે આપણે જાણશું પોતાનો પરિચય। તો આપ સૌને લાગશે પોતાનો પરિચય શું અમે ખુદને નથી જાણતા? આજ સુધી આપણે પોતાને કઈ રીતે ઓળખીએ છીએ, આપણી ઓળખાણને આપણે શું સમજીએ છીએ? આપણને લાગે છે કે મારું નામ, મારો પદ, મારી પોસ્ટ, પોઝિશન, મારી પાસે જે વ્યક્તિ છે, વસ્તુ છે એ જ મારી ઓળખાણ છે। પણ આજે આપણે જોઈએ કે આજે આપણને બધી વસ્તુઓ મળી છે। એક બાળકનો જ્યારે જન્મ થાય છે તો એ નામ એને એના માત પિતા અને પરિવાર દ્વારા આપવામાં આવે છે અને એ જ નામને એ અપનાવે છે। પણ આજે ઘણા લોકો પોતાનું નામ પણ ચેન્જ કરી દે છે, બદલી નાખે છે, મતલબ કે નામ સદા એનું નથી, એને કોઈએ આપ્યું છે અને એને અપનાવ્યું છે। એવી જ રીતના આપણા પાસે જે પણ વસ્તુ છે, ધર્મ, જાતિ, પોસ્ટ, એ બધું આપણે અચીવ કર્યું છે કે આપણને મળ્યું છે અને આપણે અપનાવ્યું છે। પણ જુઓ, જ્યારે આપણે આપણી કોઈ પણ વસ્તુની વાત કરીએ તો આપણે કહીએ છીએ મારું ઘર, મારું નામ, મારું પદ, મારી પોઝિશન, મારી જાતિ, મારો ધર્મ, ત્યાં મારો શબ્દ યુઝ થાય છે। અને જ્યાં આપણે આપણી ભાવનાઓની, ફિલિંગ્સની વાત કરીએ છીએ ત્યારે હું શબ્દ યુઝ થાય છે। હું દુઃખી છું, હું ખુશ છું, હું ચિંતામાં છું, હું પરેશાન છું, આપણી આખી જિંદગી આ બે શબ્દોમાં જ ફરે છે, હું અને મારું। તો આપણે ક્યારે વિચાર કર્યો કે મારું કેવા વાળી, હું કોણ? આપણે કહીએ છીએ આ મારું શરીર છે, ક્યારે પણ આપણે આ શબ્દ યુઝ નથી કરતા કે હું શરીર છું। આપણે હંમેશા શરીર માટે કહીએ છીએ મારું, મારું શરીર, મારા હાથ, મારા પગ, આજે મારું માથું દુખે છે, હું માથું દુખું છું, એવું તો આપણે નથી જ કહેતા। તો આ મારું કહેવા વાળી હું કોણ,
તો આપણે એને જ જાણવાનું છે કે વાસ્તવમાં હું કોણ. જુઓ, આ શરીરને આપણે કમ્પેર કરીએ એક કાર સાથે, આપણે સમજીએ, અને સ્વયંને કમ્પેર કરીએ ડ્રાઈવર સાથે. માની લો કે એક કાર ખૂબ જ આલિશાન છે, એમાં બધી જ ફેસિલિટી છે, પરંતુ કાર પોતે પોતાને યુઝ નથી કરતી. એ કાર પોતે પોતાની ફેસિલિટીને યુઝ નથી કરતી, એને ચલાવનાર ડ્રાઈવર એની ફેસિલિટીને યુઝ કરે છે. એટલે જ્યારે આપણે આ શરીર માટે મારું કહીએ છીએ, તો આ મારું કહેવાવાળી હું આત્મા, જેને લાઈટ, એનર્જી કે શક્તિ પણ કહી શકાય છે, આ શરીરને ચલાવવાવાળી હું ચૈતન્ય શક્તિ આત્મા, જે આ શરીર રૂપી ગાડીની ડ્રાઈવર છું, જે આ શરીર રૂપી ગાડીને ચલાવે છે. કેમ કે આ શરીર 5 તત્વોનું બન્યું છે, જલ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ. અને એ 5 તત્વોનું બનેલું આ શરીર એ જળ છે, વિનાશી છે, પરંતુ એને ચલાવવાવાળી જે આત્મા ડ્રાઈવર છે એ અવિનાશી છે. અને આ શરીરના અંદર કોઈ ફિલિંગ્સ નથી. આજે જ્યારે કોઈ એક વ્યક્તિ બીમાર હોય છે, કોમામાં હોય છે કે સૂતું હોય છે, ત્યારે એના માટે શું કહેવાય છે? એ છે. પરંતુ એ જ વ્યક્તિ જ્યારે એ શરીરમાંથી આત્મા નીકળી જાય છે, તો એના માટે શું કહેવાય છે? એ હતા, એ બહુ સારા હતા. તો કોણ છે અને કોણ હતું એ જાણવું પણ તો જરૂરી છે ને. અગર આજે પણ એ શરીર સૂતું છે તો કહીએ એ છે, સૂતા છે. પરંતુ જ્યારે એ જ શરીર આપણી સામે છે અને એમાંથી એ ચૈતન્ય શક્તિ આત્મા નીકળી જાય છે, ત્યારે શું કહે? એ બહુ સારા હતા. અરે, એ તો તમારી જ સામે છે, એ શરીર આજે પણ તમારી સામે છે, પણ હતા શબ્દ કેમ યુઝ કર્યો? કેમ કે એને ચલાવવાવાળી ચૈતન્ય શક્તિ આત્મા હતી, એ શરીરના 5 તત્વના શરીરમાંથી નીકળી ગઈ છે. એના જ કારણે એ શરીરને શું કરે છે? કાં તો બાળી દે છે, કાં દફનાવી દે છે. પરંતુ એ શરીર ક્યારે પણ નથી કહેતું કે મને તકલીફ થાય છે. પરંતુ એ જ આત્મા જ્યારે એ શરીરની અંદર છે, તો અગર થોડીક પણ તકલીફ થાય કે એક નાનકડી પિન પણ ચૂબી જાય, તો એને તકલીફ થાય છે. એ વાતથી સિદ્ધ થાય છે કે આ શરીર રૂપી ગાડીને ફીલ કરવાવાળી, એના દ્વારા કાર્ય કરવાવાળી હું આત્મા છું. અને હું આત્મા કહું છું કે આ મારું શરીર છે, હે ને. જો આજે એક સારો જે ડ્રાઈવર હોય છે, આપણે હંમેશા ગાડીને ખૂબ જ સારી રીતના સાફ કરીએ છીએ, એને મેન્ટેન કરીએ છીએ, અને સાથે સાથે ડ્રાઈવર પણ પોતાને બહુ જ મેન્ટલી અને ફિઝિકલી ઠીક કરે છે. આપણે જ્યારે કોઈ પણ ડ્રાઈવરને આપણી સાથે લઈને જઈએ, તો આપણે ડ્રાઈવરને શું કહીએ છીએ? તમે આરામ કરી લેજો, તમે ભોજન કરી લેજો, તમે રેસ્ટ કરજો, કેમ કે તમારે ગાડી ચલાવવાની છે. એવી જ રીતના આ જે શરીર રૂપી ગાડી છે, એને તો આપણે રેસ્ટ આપીએ છીએ, એને તૈયાર પણ કરીએ છીએ, એનું ધ્યાન પણ રાખીએ છીએ, પણ જે એને ચલાવવાવાળી શક્તિ આત્મા છે, એને આપણે કેટલું રેસ્ટ આપીએ છીએ? એને આપણે ક્યારે તૈયાર કરીએ છીએ? ક્યારે આપણે એનું ધ્યાન રાખીએ છીએ? કેમ કે અગર ગાડી ખૂબ જ સરસ હોય અને ડ્રાઈવર ઠીક નથી, ડ્રાઈવરને ડ્રાઈવિંગ ઠીક કરતા નથી આવડતી, કે એને તબિયત સારી નથી, કે થાકી ગયો છે, કે એને ભૂખ લાગી છે, તો અગર ગાડીમાં કાંઈ પણ થાય તો એની જિમ્મેદારી કોની છે? ડ્રાઈવરની, ના કે ગાડીની. કેમ કે ગાડી અગર થોડી બહુ ઉપર નીચે પણ હોય, પરંતુ જો સારો ડ્રાઈવર છે તો એ એક્સિડન્ટ ક્યારેય નહીં થવા દે. પરંતુ માત્ર ગાડી સારી છે, નવી જ છે, પરંતુ ડ્રાઈવરને ઠીકથી ચલાવતા નથી આવડતી, તો શું થશે? એવી રીતના આપણે આજ સુધી બસ આ શરીર ઉપર એટલું અટેન્શન આપ્યું, એને તૈયાર કર્યું, એને સજાવ્યું, એની એક્સરસાઇઝ કરી, એને આરામ આપ્યું, એને ભોજન આપ્યું. પરંતુ જે આત્મા ડ્રાઈવર છે, એને આપણે ચેક કર્યું? ચાલો
આજે આપ સૌને કહીએ છીએ કે એક વાર બે મિનિટ સાયલન્સમાં બેસીને પોતાને ચેક કરો કે લાસ્ટ ટાઈમ ક્યારે મેં પોતાનાથી વાત કરી છે, ક્યારે મેં ટાઈમ આપ્યો છે, કે હું કેવી છું, હું બરાબર છું કે નહીં. ચાલો આપણે પોતાની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ, ચેક કરીએ પોતાને કે આપણે ઠીક છીએ. કેમ કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ, આપણે એક મોબાઈલ પણ વાપરીએ છીએ, તો આપણે મોબાઈલને ટાઈમ ટુ ટાઈમ ચાર્જ કરીએ છીએ, એને. પરંતુ આજે આપણા જે આત્મારૂપી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે એને ચાર્જ કરવાની આવશ્યકતા છે. જે મોબાઈલને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવામાં આવે છે, એવી જ રીતના હવે પોતાને અપડેટ કરવાની આવશ્યકતા છે. પોતાના જૂના વિચારો, નેગેટિવ વિચારો, માન્યતાઓ, જેમાં આપણે ખૂબ જ સ્ટ્રેસ અને દુઃખને ફીલ કરીએ છીએ, એને બદલીને એની જગ્યાએ આપણી જ વેલ્યુઝને યુઝ કરવાની, અપડેટ કરવાની આવશ્યકતા છે. તો આપણે એને જ આગળના ભાગમાં વિસ્તારથી જાણશું કે હું આત્મા, જે આ શરીરની માલિક, આ શરીરને ચલાવવાવાળી ચૈતન્ય શક્તિ છું, એનું સ્થાન આ શરીરમાં ક્યાં છે અને એ કઈ રીતે કાર્ય કરે છે. કેમ કે આત્માને લઈને પણ આજે દુનિયામાં અનેક માન્યતાઓ છે, તો એને જ આપણે વિસ્તારથી સમજશું કે આત્માનું રહેવાનું સ્થાન ક્યાં છે, એ ક્યાંથી આવી છે, એના ગુણ કયા છે અને એ કઈ રીતે આ શરીર દ્વારા કાર્ય કરે છે. તો આગળના ભાગમાં વિસ્તારથી જાણશું. ત્યાં સુધી આપણે પોતાના વિચારો પર થોડુંક અટેન્શન આપીએ. ઓમ શાંતિ. થેન્ક યુ.